પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ગ્રામીણ ક્ષેત્રમાં મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને સામાન્ય પરિવારોની જીવનશૈલીમાં બદલાવ આવી રહ્યો છે. તો ચાલો મળીએ અમદાવાદના લાભાર્થીઓને. પહેલાં અમે ઝુંપડપટ્ટીમાં રહેતા હતા ત્યારે અમને ત્રાસ હતો એક જાતનો, કોઈ વાતની અમને સવલત નથી મળતી, પાણીની સવલત નહીં, સંન્યાસ બાથરૂમની સવલત નથી. સિટી સર્વે કર્યા પછી અમને મકાનો મળ્યા અને મકાન મોદી સાહેબે અમને આપેલા, એમાં બહુ સારી સહેલત છે અંદર, કોઈ સંન્યાસ બાથરૂમ કોઈ જાતની તકલીફ નથી અમને, રહેવામાં બહુ એકદમ સારું છે, ભણતર છોકરા માટે પણ સારું છે. આજે ઘર બનાવવા જઈએ અમે તો અમારી એક થેલી સિમેન્ટ લાવવાની હેસિયત નથી, અમારી જોડે એક થેલી સિમેન્ટ નથી લાવી શકતા અમે. આજની તારીખમાં અમે સોસાયટીની બરાબર ગણાઈએ છીએ, અત્યારે સોસાયટીમાં લોકો અમારી ઇજ્જત કરે એવી રીતે અમે ઇજ્જત થઈ રહીએ છીએ અત્યારે, કેમ કે અમારું મકાન એ રીતનું બની આપ્યું લોકોએ. લાકડા પર રસોઈ બનાવતા હતા, લાકડા લાવતા હતા, વ્યાણવા જઈએ, પછી ઝાડ પાડીએ લાવીએ, પછી રસોઈ તારે બનાવીએ, સરગન આ સરગન ચુમાસાન દાળાના, પછી ના મળે તો કેરોસન વેચાતું લાવવું પડે, બનો તો રાંધીએ, ના બનો તો બેહી રોવું પડે. અને તારે અમને નરેન્દ્ર મોદીએ આપ્યો છે અમને બાટલો, તમને વ્યવસ્થિત રાંધીને રસોઈ બસોઈ બધું હોય તે બનાવીને ખાઈએ પીએ અમે. અત્યારે પહેલા લોકો ચૂલામાં રાંધતા હતા, પછી અત્યારે લોકો રૂસીલ ગેસમાં મળ્યો છે અમને લાભ, 100 રૂપિયામાં ફક્ત બહુ લાભ થયો છે અમને ફાયદો. પહેલા ચૂલા પર બનાવતા ત્યારે બહુ ડરી જતો હતો અને બરી જતા હતા અને બધું થતું હતું, પેલા મમ્મીને બહુ તકલીફ પડી. અત્યારે તો નરેન્દ્ર મોદીએ ગેસ આપ્યો એટલે સારું છે. અત્યારે